મિત્રો, આ પીએસઆઈ વાયરલેસની આજે જે પરીક્ષા લેવાની, એમાં રિઝનિંગના સમમાં તમે નજર કરશો કે બહુ જ સિમ્પલ અને મજા આવે એવું. જેમ કે જો પી આર ઓ એસી એટલે કે પ્રોઝ, એનો કોડ તમને આપ્યો છે પી પી ઓ ક્યુ ઈ, અને લાઇટનો કોડ તમારે શોધવાનો છે. મિત્રો, આમ તમે ધ્યાનપૂર્વક જોશો ને કે તમે જો આની સાથે સરખાવો હે ને, તો આપણે ખબર છે કે અહીંયા શું છે, તો કે પી આર ઓ એસ ઈ, બરાબર, પી આર ઓ એસ ઈ, અને એની સાથે તમે આ જુઓ તો પી પી ઓ ક્યુ ઈ, બરાબર. તમે કહેશો સર આ પી તો સરખા છે, આ ઓ તો સરખા છે, ઈ તો સરખા છે, વાત સાચી, બિલકુલ. પછી એબીસીડી બોલીએ તો ઓ પી ક્યુ આર, જોયું, ઓ પી ક્યુ આર, અને ઓ પી ક્યુ આર એસ, બરાબર, એટલે આમ ગતિ બરોબર પકડે છે, હા કે ના. હવે અહીંયા લાઇટ છે, તો લાઇટની અંદર આપણે જોતા જશું કે આ એલ જી અને ટી, એ તો આવશે, તો કે એલ જી ને ટી તો આવે જ છે, એલ જી ને ટી તો આવે જ છે, એલ જી ને ટી તો આવે છે, એલ જી અને આ જવા દઉં. હવે બીજી વાત કે આપણે આમ જવાનું છે અને વચ્ચે એક છોડે છે, જો વચ્ચે એક છોટી જાય છે, તો અહીંયા આપણે જોઈ લઈએ એફ જી એચ, તો આ ચાલો આ બરોબર છે, બરાબર. પછી આ, તો કે જવા દઉં, એફ આવે છે, હા ચાલો, એટલે એ થઈ ગયું. હવે અહીંયા જોઈએ એચ આઈ જે કે, ના નથી આવતું, બરાબર, અહીંયા અહીંયા આઈ હોય તો અહીંયા કે આવવો જોઈએ. પછી અહીંયા આ તો આવશે ને જી એચ આઈ, યસ, જો આ રહ્યું, બરાબર, આરી સાથે જી પછી એચ છે એ જવા દેવાનું, જેમ કે અહીંયા બધા જવા દેતા હતા એક, તો તમે શ્યોર થઈ ગયા કે સર આ જવાબ જ સાચો છે, તો એલ જી જી. મિત્રો, સમજાય છે ને કે અહીંયા શું કર્યું કે બાકીના તમને, જેમ કે અહીંયા હું મૂકું છું, ચલો તમને વધારે ખ્યાલ આવી જાય, એલ જી જી એફ ટી, તમે જોતા હશો કે આ જે છે એ તો સેમ રહેવા જોઈએ, કા છે, બરાબર. પછી આમ જવાનું એબીસીડી, આમ જે જી એચ આઈ, એફ જી જી અહીંયા આવશે, અને એચ, એટલે કે એક છોડીને ક્રમ છે. તો આ રીતે તમે જોશો તો તમને સમજાઈ જશે. તો છે ને સહેલું મિત્રો, તો આવું પૂછાયેલું હતું. સેમ વસ્તુ હવે અહીંયા જોઈ લે કે એફ એ જી છે, જી એ એફ છે, ઓકે, એટલે આમ ગયા અને પછી પાછા આવ્યા, એટલે જી એ એફ, બરાબર, એટલે જી એફ ને તમે અહીં મૂકી દીધું, જી એ એફ થઈ ગયું, એફ એ જી તો જી એ એફ. તો હવે જો એબીસીડી એફ જી, જી પછી કોણ આવે, તો કે એચ, તો લીધું એચ જ લીધું, પછી એચ પછી, તો કે આઈ, પણ વચ્ચે એ મૂકવાનું, તો ઊંધું અહીંયા આઈ એ એચ છે, હાલો, તો એચ આઈ પછી કોણ આવે, તો કે હવે શું આવવું જોઈએ, તો કે જે આવવું જોઈએ, પછી એ તો બધે મૂકવાનો જ છે, પછી જે પછી કોણ આવે અહીં મૂકવાનું, તો જે એ કે, એવું કંઈ છે, તમે કહેશો હા સર આ રહ્યું, તો બિલકુલ. તો આટલું સહેલું તમે જોઈ શકો છો પીએસઆઈની આજની જે ગાંધીનગર જે વાયરલેસની જે એક્ઝામ હતી એની અંદર. મિત્રો, હવે ઘણા બધા વિડીયો આવશે, જે જેના જૂને જે સોલ્યુશન બાકી છે બધા સોલ્યુશન મૂકશું, પણ તમે મિત્રો સિમ્પલ છે, કંઈ અઘરું છે નહીં, એવા ભાવ સાથે આવા અનેક આપણે ગણ્યા છે, બસ તમે ફરીથી ગણતા રહેજો, અને કંઈ ન સમજાય તો કોમેન્ટમાં જરૂરથી મોકલતા રહેજો. કોમેન્ટની તો હું રાહ જોઈશો મિત્રો, અને હા, તમામ વિડીયો બધાને શેર કરી દેજો. આવજો.